હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું કોમલ ભટ્ટ, ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છે ગુજરાતી સ્ટાઇલ દાલ ઢોકળી. દાલ ઢોકળી એક વન પોટ મીલ છે. ગરમીઓમાં જ્યારે આપણને કુકિંગ કરવામાં ખૂબ જ પસીનો થતો હોય છે કિચનમાં, ત્યારે આવી કોઈક એક ડિશ હોય જે ખાવામાં પણ હેલ્ધી હોય, ટેસ્ટી હોય અને આપણને ગરમીમાં બહુ ઊભા પણ ના રહેવું પડે, તો આ એવી જ એક ડિશ છે. ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે. ગુજરાતી સ્ટાઇલ દાલ ઢોકળી બનાવવા માટે અડધો કપ તુવરની દાળ લીધી છે, એને ધોઈ લીધી છે. આ અડધો કપ તુવરની દાળ લઈશું. દાલ ઢોકળી પતલી હોય, જો તમે ચાર જણ માટે બનાવતા હો તો પણ અડધો કપ જ દાળ લેવાની છે. એક ગણું પાણી નાખીશું, એટલે કે 1 કપ પાણી નાખીશું. આ દાળને આપણે 3-4 વિસલ સુધી કૂક કરી લઈશું. દાળ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. જ્યાં સુધી દાળ કૂક થાય છે, આપણે ઢોકળી માટે લોટ બાંધી લઈએ. ઢોકળી બનાવવા માટે મારી પાસે અહીંયા 1 કપ ઘઉંનો લોટ છે. આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હળદર. આમાં જો તમે હળદર વધારે નાખી દેશો તો તમારી ઢોકળીનો લોટ યલો લાગશે, બહુ જ ડાર્ક યલો લાગશે, જે કલર સરસ નહીં લાગે. એટલા માટે બહુ જ ઓછી હળદર નાખવાની છે, 1/4 સ્પૂન જેટલી. 1 ચમચી લાલ મરચું પાવડર. આ મારી પાસે 1 ચમચી અજમો છે. અજમાને હું હાથથી મસળીને નાખીશ. અને આ મારી પાસે 1 ચમચી તલ છે, આને પણ આમાં એડ કરી દઈશું. 2 ચમચી તેલ નાખવાનું છે. 3 લોટ બાંધવાનો છે. પરાઠા જેવો લોટ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો, રોટલી જેવો. આ લોટ સરસ બંધાઈ ગયો છે. આ પરાઠા જેવો આ પ્રમાણે લોટ હોવો જોઈએ. થોડુંક ઓઇલથી ગ્રીસ કરીશું. હવે આને લગભગ 1/2 કલાક રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધી આપણી દાળ ચેક કરી લઈએ. દાળ ચેક કરી લઈએ આપણે. દાળ સરસ કૂક થઈ ગઈ છે. હવે આને આપણે ચર્ન કરી લેવાનું છે, એટલે કે હું બ્લેન્ડર ફેરવી દઈશ, જેનાથી એક સરસ એક રસ થઈ જશે. બ્લેન્ડ થઈ ગઈ છે દાળ. તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ ચર્ન થઈ ગઈ છે, પણ આ બહુ ગાઢી છે, બહુ જાડી છે. દાળ ઢોકળીમાં જ્યારે આપણે ઢોકળી નાખીએ ત્યારે દાળ ઓલરેડી જાડી થઈ જાય છે, એટલે હવે આમાં આપણે પાણી ઉમેરીશું. લગભગ 1 કપ જેટલું હું પાણી ઉમેરી દઈશ આમાં, અને પછી જરૂર પડશે તો થોડુંક હજી ઉમેરીશ. હવે અત્યારે આપણે દાળને સાઈડમાં મૂકીએ અને વઘાર કરી લઈએ. પહેલાં દાળ ઢોકળીના વઘાર માટે સૌથી પહેલાં 1 ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ તતડે એટલે એમાં 1 સૂકું લાલ મરચું, તજનો ટુકડો, તમાલપત્ર, લવિંગ અને 2 મરી. 2 લવિંગ, 2 મરી.
एक चमची जीरू नाखीशू। आ मारी पासे मेथी दाणा छे, वघारमां अर्धी नानी चमची मेथीना दाणा नाखीशू। आनाथी स्वाद खूब ज सरस आवे छे। चपटी हिंग नाखीशू। आ मारी पासे लीला मरचा छे सुधारेला, એને એડ કરીશું। લીમડો એડ કરીશું અને બરાબર સાંકળી લઈશું। આદું છીણીને નાખી શકો છો યા એના ટુકડા પણ નાખી શકો છો। આદુને આવી રીતે છીણીને નાખી દેવાનું છે। આ મારી પાસે શિંગદાણા છે, એક મોટી ચમચી શિંગદાણા નાખીશું। આમાં શિંગદાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે। શિંગદાણા સરસ રોસ્ટ થઈ ગયા છે, હવે એમાં એક મોટું ટમેટું સુધારેલું એડ કરીશું। ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી એને પકવીશું। ટમેટા સોફ્ટ થઈ ગયા છે, હવે આમાં આપણે બધા મસાલા કરી દઈશું। અડધી નાની ચમચી હળદર, એક મોટી ચમચી લાલ મરચું પાવડર, એક મોટી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને હલાવી લઈશું। તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। હવે એમાં આપણી જે બાફેલી દાળ છે એ એડ કરીશું। મેં એક કપ દાળ બાફતી વખતે પાણી નાખ્યું હતું, પછી આપણે એક કપ નાખ્યું અને અત્યારે જરૂર પ્રમાણે લગભગ એક કપ હું પાછું એડ કરીશ। જ્યારે આપણે ઢોકળી નાખીશું તો આ જાડું થઈ જશે, એટલા માટે આટલી પતલી હોવી જોઈએ। તમે જોઈ શકો છો દાળ ઉકળે છે। ગુજરાતી દાળ ઢોકળી છે, દાળ ઢોકળીમાં ગોળ વગર મજા ના આવે, તો એક મોટી ચમચી ગોળ નાખું છું। દાળ ઢોકળીમાં બધા સ્વાદ હોય છે, ગળપણ, તીખાશ, ખટાશ। ખટાશ માટે આપણે ટમેટું તો નાખ્યું જ છે, સાથે હું નાખીશ કોકમ। આ મારી પાસે કોકમ છે, એને આપણે અત્યારે એડ કરી દઈશું ઉકાળતી વખતે। આનો સ્વાદ બી બહુ મજા આવે છે। જો કોકમ ના હોય તો તમે લીંબુ કે આંબલી બી યુઝ કરી શકો છો, પણ લીંબુ અને આંબલી કરતાં કોકમ વધારે સારા લાગે છે। અને ઉનાળામાં જ્યારે આપણને શાકભાજી નથી મળતા હોતા અને આપણે આ દાળ ઢોકળી બનાવીએ ત્યારે કેરીની સિઝન હોય છે, તો કાચી કેરી તો આમાં ખૂબ જ સરસ લાગે છે। આ ધીમા તાપે ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી રેડી કરી લઈએ। લોટ સરસ રેસ્ટ થઈ ગયો છે, એને થોડુંક મસળી લઈએ। તમે જોઈ શકો છો આટલો સોફ્ટ હોવો જોઈએ લોટ, પરાઠા જેવો લોટ હોવો જોઈએ। લોટ સરસ મસળી લીધો છે, હવે ના ગુંડલા કરી લઈશું। તમે મોટા મોટા ગુંડલા બી કરી શકો છો, પણ આપણે ઢોકળી પતલી વણવાના છીએ, બહુ જાડી નથી વણવાના। ગુંડલા પર સૂકો લોટ ડસ્ટ કરીએ અને આને પતલું વણવાનું છે। જરૂર પડે ત્યારે તમે સૂકો લોટ આવી રીતે ડસ્ટ કરી શકશો।
ढोकळी हमेशा पतली सारी लागे छे, बहु जाडी नथी मजा आवती, એટલે એને આ પ્રમાણે પતલી કરવાની છે। તમે જોઈ શકો છો કેટલી પતલી છે। આ પ્રમાણે પતલી વણી લીધા પછી એને કટ કરવાની છે। તમે ચપ્પુથી ભી કટ કરી શકો છો યા આવું પીઝા કટરથી પણ કટ કરી શકો છો। અને આને આને હવે આપણે દાળમાં એડ કરીશું। દાળ ઉકળે છે સાઈડમાં, દાળને ધીમા તાપે ઉકાળવાની છે। જ્યારે આપણે ઢોકળી નાખતા હોઈએ બધી ઢોકળી નાખી દઈએ પછી ગેસ મીડિયમ કરવાનો છે, ત્યાં સુધી ફ્લેમ ધીમા તાપે એને ઉકાળવાની છે। હવે આમાં એક એક ઢોકળી એડ કરતા જઈશું। આને હલાવી લઈશું અને ઢોકળી એકબીજાને ચોંટે નહીં એ માટે આપણે એમાં ઘી નાખીશું। એક નાની ચમચી ઘી નાખીશું જેથી ઢોકળી એકબીજાને ચોંટે નહીં। સ્લો ફ્લેમ પર ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે બધી ઢોકળી રેડી કરીને નાખતા જઈશું। આપણે બધી ઢોકળી નાખી દીધી છે, હવે આ ઢોકળીને આપણે કૂક થવા દેવાની છે। હવે મીડિયમ ફ્લેમ કરી દઈશું અને આને 10-15 મિનિટ કૂક થવા દઈશું। આ સ્ટેજે જો તમને એવું લાગે કે તમારી દાળ બહુ જાડી થઈ ગઈ છે તો તમે થોડું પાણી નાખી શકો છો, પણ અત્યારે જરૂર નથી। ઢોકળી હવે આમાં ફૂલશે અને ચડશે તો એને 10-15 મિનિટ્સ વચ્ચે હલાવતા રહીશું અને કૂક થવા દઈશું। દસ થી 15 મિનિટ થઈ ગઈ છે, આ ઢોકળી સરસ ચડી ગઈ છે। આને આપણે ચેક કરી લઈએ કે ઢોકળી ચડી ગઈ છે કે નહીં। યા તો એક ઓપ્શન છે, તમે ખાઈને ચેક કરી લો કે ચડી ગઈ છે કે નહીં, યા એને આવી રીતના જોઈ લો। ઇઝીલી અગર આ બ્રેક થાય છે દેટ મીન્સ ચડી ગઈ છે। સ્ટીલ જો તમને ડાઉટ હોય તો તમે ચાખીને જોઈ શકો। અને હજી એક ઓપ્શન છે કે આ જે ઢોકળી છે ને ઉપર આવી રીતે ફ્લોટ થાય, આવી રીતે ઉપર હોય, નીચે ના જતી રહે, જેનો મતલબ છે કે ઢોકળી સરસ ચડી ગઈ છે। ફ્લેમ ઓફ કરી દઈએ। તમે જો આ વહેલી બનાવીને મૂકી દેવાના હો તો આ પડી પડી જાડી થાય, એટલે તમારે એ રીતના વધારે પતલી રાખવી પડશે, ને જો તમે અત્યારે જ સર્વ કરતા હશો તો આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે। તો આપણે અત્યારે જ સર્વ કરવાના છે તો આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે। ફાઇનલી આમાં ગાર્નિશ કરીશું ધાણા, ગરમા ગરમ દાળ ઢોકળી જોઈને મારા મોઢામાં તો પાણી આવ્યું। અમારા ઘરે સન્ડેઝના લંચમાં ઘણીવાર દાળ ઢોકળી બને। ચલો અને આપણે સર્વ કરીએ। ગરમા ગરમ દાળ ઢોકળી રેડી છે। ઉનાળામાં જ્યારે શાકનો પ્રોબ્લેમ હોય, શું બનાવવું, કયું શાક બનાવવું, એની મૂંઝવણ થાય, ત્યારે આ વન પોટ મીલ જે હાઈલી ન્યુટ્રિશિયસ છે, કેમ કે આમાં પ્રોટીન્સ એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ આવે છે, ફેટ્સ તો આવે જ છે, ઓછા ટાઈમમાં બનતી એક વન પોટ મીલ છે, હાઈલી ન્યુટ્રિશિયસ અને વેરી ટેસ્ટી। અને જરૂરથી બનાવજો, ખાજો ને ખવડાવજો। થેન્ક યુ। અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ ને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવી જ બીજી રેસીપીઝ માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ। ટિલ દેન આવજો, બાય બાય।